नमस्कार विद्यार्थी मित्रों, सेंट झेवियर शाला ना ऑनलाइन क्लास में आप सर्वे नु हार्दिक स्वागत छे। आपणे खूब अगत्यनो चेप्टर जे एसपी 1 छे ए चलावी रह्या छीए अने आ चेप्टर में तमे जोई रह्या छो के विविध ए माहिती आ चेप्टर में एमसीक्यू वीएसक्यू तरीके आवे छे। घणा नाना नाना जे छे प्रश्नो आ चेप्टर हजी सुधी में कवर करी चूक्यु छे। आटलो આપણે હજી આટલું ચલાવ્યું છે, છતાં પણ આમાંથી ઘણા બધા પ્રશ્નો જે છે બની ગયા છે અને ચેપ્ટર હજી ઘણું બધું જે છે એ બાકી પણ છે। છેલ્લે આપણે કાર્યવિધિ જે શેર વહેંચણીની છે, જેને શેર ફાળવણી પણ કહેવાય છે, એ કાર્યવિધિ આપણે કન્ટિન્યુ કરી હતી, જેમાં આપણે એનો અર્થ જે જાહેર પ્રજા તરફથી જે મળતી અરજી છે અને એમાં ડિમેટ ખાતામાં શેર જમા કરવા સુધીની આખી પ્રક્રિયા છે એને શેર વહેંચણી અથવા ફાળવણી કહેવાય છે। અને એની સાથે આ કાર્યવાહી કઈ રીતે થાય છે એના ત્રણ પોઈન્ટ એ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયા। તો આ જે ત્રણ પોઈન્ટ જોયા એ પછી આ કાર્યવાહી હજી પણ આપણે કન્ટિન્યુ છે, એટલે આગળ વધારીએ છીએ અને નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ છીએ, ચોથા પોઈન્ટ તરફ। છેલ્લા જે ત્રણ પોઈન્ટ જોયા હતા એમાં આપણે કે જે આસલામાન્ય પદ્ધતિ છે એમાં અરજીની રકમ સ્થગિત કરવી અને સિન્ડિકેટ મેમ્બરને સોંપવી, સિન્ડિકેટ મેમ્બર ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં અરજદારોના નામ સરનામા એની બધી વિગતો છે, ડિમેટ નંબર છે ખાતાનો એ બધી વિગતો એમાં નાખે છે અને એ સાથે એની જે તમામ અરજીની વિગતો એ રજિસ્ટ્રારને, ભરણા રજિસ્ટ્રાર અને માન્ય શેર બજારને મોકલે છે। આ ત્રણ પોઈન્ટ સુધી આપણે છેલ્લે આ કાર્યવિધિનું જોઈતી માહિતી હવે આજે આને આગળ વધારીએ છીએ અને નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ છીએ। તો તમને ખ્યાલ છે કે આમાં 1, 2, 3, 4 નંબર જ છે, પોઈન્ટના નામ નથી, એટલે આપણે જે ચોથો પોઈન્ટ છે એ તરફ આગળ વધીએ છીએ। ટેક્સ્ટ બુકમાં તમારા ખાસ ધ્યાન રાખજો, એમાં આપણે જોઈએ છીએ। તો હવે અરજીઓ જે છે એ ભરણા રજિસ્ટ્રારને મોકલાઈ ગઈ છે, શેરબજારને પણ જાણ થઈ ગઈ છે। અહીંયા જે વાત છે એ છે કે હવે એને અલગ અલગ જે વર્ગ છે, જે આગળ તમને અરજીની વિધિમાં પણ કીધા હતા, એ વર્ગમાં એને વહેંચી દેવાની, એટલે એને છૂટી પાડવાની હોય છે, જેમાં અરજીઓનું વર્ગીકરણ એવો પોઈન્ટ આગળ આવ્યો હતો। તો એમાં આપણે ચાર જે વર્ગ છે, વર્ગીકરણ મુજબ ચાર વર્ગ સમજ્યા હતા: છૂટક રોકાણકારો, ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, કંપનીના કર્મચારીઓ અને સંસ્થાકીય। આ ચાર તમને ત્યાં રોકાણકારોનો વર્ગ તો આપ્યા જ છે, ત્યારે પણ મેં તમને કીધું હતું કે ચાર વર્ગ છે, પણ હવે અહીંયા એક વર્ગ વધી જાય છે જે છે વિદેશી રોકાણકારો। જો અહીંયા એક આપેલો છે વિદેશી રોકાણકારો, ફોરેન ઇન્વેસ્ટર્સ એ પણ અહીંયા આપણે ભારતની કંપનીમાં રોકાણ કરી શકે છે। તો હવે એમ કહી શકાશે કે આ રોકાણકારોના ચાર વર્ગ નથી પણ પાંચ વર્ગ છે। ચાર તો હતા તે, પણ આ એક વધારાનો વર્ગ આવ્યો જે વિદેશી રોકાણકારો તરીકે કહેવાશે। તો એમનું એક આખું પત્રક જે છે એ ટૂંકમાં અરજીઓને વર્ગીકૃત કરવાની જે બાબત હતી એમાં જો વિદેશી રોકાણકારોએ પણ અરજી કરી હોય તો એનો પણ એક વર્ગ બની જશે અને આ બધી અરજીઓને અલગ અલગ વર્ગીકૃત, જે આપણે વર્ગીકરણના પોઈન્ટમાં સમજ્યા હતા એ મુજબ કે એને અલગ અલગ વિભાગમાં વહેંચી દેવામાં આવશે, એને ગોઠવી દેવામાં આવશે કે આ જે છે છૂટક રોકાણકારોનો વર્ગ છે, આ વિદેશી રોકાણકારોના વર્ગની છે, એ રીતે એને છૂટી પાડવામાં આવશે। અને આ સાથે એક પત્રક જે છે એ તૈયાર થશે, જે સંપૂર્ણ વિગતો સાથેનું પત્રક એ તૈયાર કરવામાં આવશે। તો અરજીઓ તો બધી આવી, બધીને એક સાથે ગોઠવી છે, પણ પછી એને અરજીઓને મેળવ્યા પછી જે વર્ગીકૃત કરવાની વાત છે એ આ, તો હવે પાંચ વર્ગની રીતે તમારે યાદ રાખવાનું છે, એટલે પાંચ વર્ગ બની જશે। આગળ વધીએ છીએ, આ વર્ગીકૃત થઈ ગઈ અરજી, એટલે હવે જે મધ્યસ્થીઓ છે જે દ્વારા શેર ફાળવણી કરવાની છે એ બધા ભેગા થશે અને ફાળવણીનો એક આધાર નક્કી કરશે, એક નીતિ નક્કી કરશે। તો આ મધ્યસ્થીઓમાં કોણ કોણ મધ્યસ્થીઓ, તો આગળ પહેલા લેક્ચરમાં ઘણા બધા મેં કીધા હતા, પણ આમાં બધા નથી, અમુક કાર્યો માટે છે, એટલે અહીંયા કોણ આવી જશે? તો કે ભરણાના રજિસ્ટ્રાર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, કંપનીના સેક્રેટરી અને સંચાલક મંડળ, એ બધા સાથે મળી અને આ જે અરજીઓ જે વર્ગમાં આવી છે એ મુજબ એમની ફાળવણીનો આધાર
એ કે એમને કયા વર્ગમાં કેટલી અરજીઓ મુજબ શેર ફાળવવા, એ બધું નીતિ નક્કી કરવાનું કામ આ મધ્યસ્થીઓ ભેગા થઈને કરશે. તો અરજી આવી ગઈ, અરજી વર્ગીકૃત થઈ ગઈ. હવે એમને કેટલા શેર આપવા, એમના અરજીઓને છૂટા પાડી વર્ગીકૃત કરી અને એનો આધાર નક્કી કરવાનું કામ એ આ બધા મધ્યસ્થીઓ કરશે. આ મધ્યસ્થીઓ એ કોણ છે એના તમને અહીંયા પોઈન્ટ આપ્યા છે અને એ આપણે જોઈએ છીએ. આખી જે બાબતો છે શેર ડિમેટ ખાતામાં ફાળવવા, એટલે ટૂંકમાં વ્યાખ્યા એમ હતી, અર્થ એવો હતો કે જાહેર પ્રજા તરફથી જે અરજીઓને ફાળવણી કરવી, ભેગી કરવી અને પછી એમના ડિમેટ ખાતામાં શેર આપવા, આ બધી બાબતોને ધ્યાનમાં લઈને આખી જે વહેંચણીની વિધિ છે એ વિગતવાર આપેલી છે. તો ફાળવણીનો આધાર એટલે નીતિ નક્કી થઈ ગઈ. આ લોકોએ ભેગા થઈને નક્કી કરી લીધું કે કોને કેટલા શેર ફાળવવા. હવે આ જે નક્કી કરેલી જે આધાર છે એ મુજબ એમની વચ્ચે શેરની ફાળવણી કરવામાં આવશે. આ કઈ રીતે થતું હોય છે? તો કે જેમણે જેટલા શેર માંગ્યા છે એ મુજબ ફાળવણીનો આધાર નક્કી થશે. કે કોઈક વ્યક્તિ અરજી કરીને એમાં એણે 500 શેર માંગ્યા તો એમને 500 એ 500 આપી દેવા. કંપનીએ શેરની સંખ્યા તો એક નિર્ધારિત કરીને પહેલેથી નોંધાવી દીધી છે, ભાઈ આટલા જ શેર બહાર પાડેલા છે, એથી વધારે તો બહાર નથી પાડી શકાતા. કારણ કે પહેલા નોંધાઈ દીધું, પછી જાહેર જનતાને આમંત્રણ છે. તો હવે આટલા શેરમાં જે લોકોએ અરજી કરી છે એ બધાને આપવાના છે. એટલે ઘણીવાર એવું બને છે કે આ આધારની જે વાત છે ને, ફાળવણી કરવાનો જે પોઈન્ટ છે એ કઈ રીતે છે કે તમે જેટલા શેર માંગ્યા છે કદાચ કંપની તમને એટલા શેર ન પણ આપે. એવું કે 500 શેર એક જ વ્યક્તિને આપી દેવા, એની બદલે આપણે બે ભાગ પાડી દઈએ, 250 આપીએ. એકને 250 આપશે તો બીજાને પણ 250 એમાંથી જ આપી શકાશે, અથવા તો વધારે પણ ભાગ પાડી શકાય. 100 શેર એવી રીતે 5 જણાને 100 શેર મળશે. જે લોકોએ 500 શેરની અરજી કરી છે એ લોકોને બધા એક જ જણને 500 આપી દેવા, એની બદલે આ રીતે ડિવાઈડ કરજે, જેને પ્રમાણસર ભાગ પણ કહેવામાં આવશે. બરાબર? તો એ રીતે આ ફાળવણીનો આધાર અને એમના શેરની ફાળવણી એ નક્કી કર્યા મુજબ જે અરજદારો છે એની ફાળવણી કરવામાં આવશે, એટલે એના શેરની ફાળવણી કરવામાં આવશે. તો આવી વિવિધ રીતો જે છે એ કંપનીમાં લેવાતી હોય છે. એક મેં તમને કીધી હતી લોટરી પ્રથા પણ ઘણી કંપની ઉપયોગ કરતી હોય, લોટરી દ્વારા નામ નીકળવા અને એને શેર આપવા. આવા વિવિધ જે છે પ્રથાનો ઉપયોગ અલગ અલગ કંપનીઝ કરતી હોય છે. ટૂંકમાં આ અરજદારોએ નક્કી કરેલ શેરની ફાળવણી એ મુજબ એમના ખાતામાં શેર જે છે આપવાની આખી કાર્યવાહી એ અહીંયા પૂર્ણ કરવામાં આવે છે. એટલે હવે એના ડિમેટ ખાતામાં જે છે એ શેર આપી દેવામાં આવશે. હવે કાર્યવાહી આગળ વધે છે. આ સાથે ફાળવણીનું પત્રક, જેને વહેંચણી પત્રક પણ કહેવાય છે, એક તૈયાર કરવામાં આવશે. ભરણા રજિસ્ટર એ આ તૈયાર કરશે અને માન્ય શેર બજાર ડિપોઝિટરી અને સેબીને મોકલી આપશે. જેના જેના ખાતામાં શેર ફાળવ્યા એનું એક રજિસ્ટર નોંધવામાં આવશે, જેને વહેંચણી પત્રક કહેવાય છે. અને આ ફાળવણી પત્રક વહેંચણી પત્રકની અંદર એ બધી વિગત હોય છે. પણ એ ભરણા રજિસ્ટ્રાર જે મધ્યસ્થી છે એ તૈયાર કરે છે અને જેની સાથે જોડાયેલા કંપની સાથેના જે બીજા વિભાગો છે એમાં શેર બજાર ડિપોઝિટરી અને સેબી આ બધાને આ ફાળવણી કંપનીએ આખી કાર્યવાહી કરી છે, પૂર્ણ કરી છે, એ આ પત્રક દ્વારા જાણ કરે છે. એટલે એની કોપી મોકલી આપે છે. ટૂંકમાં આ પોઈન્ટ સાથે એવું કહેવાશે કે હવે ડિમેટ ખાતામાં શેર આપવાની આખી કાર્યવાહી જે છે એ થઈ ગઈ છે અને બધાને જાણ પણ થઈ ગઈ છે. આ રીતે શેર વહેંચણી એ કંપની દ્વારા કરવામાં આવતી એક કાર્યવિધિ છે. છેલ્લા પોઈન્ટ તરીકે એમના ખાતામાં છે શેર છે ડિમેટ ખાતામાં, જેમ વ્યાખ્યામાં હતું કે ડિમેટ ખાતામાં શેર જમા કરવા જાહેર પ્રજા દ્વારા જે અરજી મળી છે એના, તો એ ડિમેટ ખાતામાં શેર કંપની જમા કરી દે છે. અને આ સાથે ડિપોઝિટરી શેર બજારના અરજદારો આમાં અરજીઓ મંજૂર કે ના મંજૂર એ બંને થાય છે. આગળ જે અરજીની વિધિ હતી એમાં કીધું હતું કે જે અધૂરી વિગતવાળી અરજી છે એ તો પહેલેથી કેન્સલ જ થઈ જાય છે. પણ ઘણી એવી અરજી છે કે જેણે કરી છે અરજી છતાં પણ એવું નથી કે તમને શેર મળશે જ, કોઈની અરજી ના મંજૂર પણ થાય, એટલે કે એને એક પણ શેર નહીં મળે. એટલે મંજૂર અને ના મંજૂર બંને આ જે છે એમાં શેરબજારમાં થતું હોય છે. ટૂંકમાં
એની જાણ પણ કરવામાં આવે છે, જે એસએમએસ કે ઈમેલથી અરજદારોને કે ડિપોઝિટરીને કરે છે કંપની. એ વિશે પણ આપણે આગળના પોઈન્ટમાં એકમાં જોયું હતું કે એને જાણ આ રીતે થાય છે. એસએમએસ મોબાઈલ ઉપર આવે છે અને ઈમેલ પણ કંપની મોકલે છે. જો કોઈની અરજી ના મંજૂર થઈ હોય તોય કંપની જાણ કરે છે. ઘણાને એવું હોય કે મારા શેર મંજૂર થાય પછી જ મને જાણ. કદાચ તમારી એક પણ શેરની અરજી કંપનીએ મંજૂર નથી કરી તો પણ તમને મેઇલ અને એસએમએસ આવે જ છે. એટલે જાણ કરવી એ જ મુજબ વ્યાખ્યા સ્પષ્ટ કરેલી છે. તો અહીંયા પણ સ્પષ્ટ કર્યું છે કે ડિપોઝિટરી તેમજ અન્ય શેર બજાર દ્વારા અરજદારોને મંજૂર કે ના મંજૂર એસએમએસ કે ઈમેલ દ્વારા અને ઈમેલ દ્વારા બંને દ્વારા થાય છે, જેથી વ્યક્તિને ખબર પડે. તો આ રીતે આખી શેર આપવાની કાર્યવાહી જે વ્યાખ્યાયિત થઈ છે એ કંપની દ્વારા પૂર્ણ થાય છે. છેલ્લે જે લીડ મેનેજર છે એ માન્ય શેર બજારમાં આખી જે નોંધણીની પ્રક્રિયા છે એ હાથ ધરે છે. લીડ મેનેજર માન્ય શેર બજાર જે કંપનીએ જેમાં લિસ્ટિંગ કરાવ્યું છે, નોંધણી કરાવી છે, એની આખી જે પ્રક્રિયા છે એ કરે છે. અને 10 પોઈન્ટમાં આ કાર્યવાહી અને 8 પોઈન્ટમાં આ કાર્યવાહી જે છે એ પૂર્ણ થાય છે. એટલે કે આ 4 માર્કનો મેક્સિમમ લેન્થમાં પ્રશ્ન બની રહે છે. આગળ જે અરજીની વિધિ છે એ પણ 4 માર્કનો પ્રશ્ન છે, આ પણ 4 માર્કનો છે. 4 માર્કમાં તમને એમ કે કોઈ પણ 4 પોઈન્ટ લખો તો પણ તમે આમાંથી લખી શકો યોગ્ય રીતે તમને જે આવડતા હોય, અથવા ન કીધું હોય તો 4ની સામે 8-8 પોઈન્ટ લખવા પડશે. 3 માર્કમાં પણ આવી શકે, 3 માર્કમાં 3 અથવા 6 પોઈન્ટ એ આપણે સમજીએ છીએ. 2 માર્કમાં પણ આવી શકે. અને જે નાના નાના પ્રશ્નો છે એવી રીતે તો એમસીક્યુ વીએસક્યુની રીતે તો બીજા પ્રશ્નો આમાંથી નીકળી જ શકે છે. એટલે આખી આ કાર્યવાહી છે શેર વહેંચની કંપની દ્વારા જે અરજીઓ જાહેર પ્રજાએ મોકલી છે એ અરજીઓને મેળવી, વર્ગીકૃત કરી અને એમના ખાતામાં શેર જમા કરવાની અને જાણ કરવાની આખી પ્રક્રિયા, મંજૂરી કે ના મંજૂરી એ આખી પ્રક્રિયાને શેર વહેંચણી કહેવાશે, જેનું બીજું નામ શેર ફાળવણી પણ છે. બરાબર, આ પણ મોટા પ્રશ્નની રીતે આપણે યોગ્ય રીતે યાદ રાખવાનો છે. આમાં થોડા શબ્દો જે છે એ ટેકનિકલ બાબતો જેવા શબ્દો છે, એટલે આને થોડું વાંચવાની, વધારે પ્રેક્ટિસ કરવાની, યાદ રાખવાનું, લખીને પ્રેક્ટિસ કરવાની, જેથી આપણે આખી કાર્યવિધિના પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ. તો આ સાથે આખી જે વહેંચણીની વિધિ છે એ અહીંયા પૂર્ણ થઈ. હવે વહેંચણી રિલેટેડ જ બધા શબ્દો જે છે આ ચેપ્ટરમાં આગળ આવશે, જે ઘણા અડધા ચેપ્ટર સુધી એ જ ચાલશે. આ તો કાર્યવિધિ શરૂ થઈ અને કાર્યવિધિ પૂર્ણ થઈ જે વહેંચણી થઈ, હવે એને રિલેટેડ બીજા શબ્દો તરફ આગળ વધીએ છીએ.